हेलो विद्यार्थीओ, नमस्कार। आज आप जोईशुं धोरण 12 कॉमर्स विषय वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरियल प्रेक्टिस, जेमनी अंदर चेप्टर नंबर 5 कंपनीना संचालकों जे भाग बीजानू पांचमू चेप्टर छे। तो विद्यार्थी मित्रों, तो आपणे आजे जोईए लेक्चर नंबर 1। तो शुरुआत करिए विद्यार्थी मित्रों, तो अत्यार सुधी में आपणे 4 चेप्टर कम्प्लीट कर्या भाग बीजाना, जेमानू पहलू चेप्टर हतुं शेर बहार पाड़वा, बीजू चेप्टर हतुं शेर फेरबदली, त्रीजू चेप्टर डिबेन्चर अने चौथू सभ्यपद। आ 4 चेप्टर आपणे बीजा भागना कम्प्लीट कर्या। पांचमू चेप्टर आपणुं कंपनीना संचालको, त्यार पछीना बीजा भागना जे आपणा 2 चेप्टर बाकी छे तेमाना कंपनीनी सभाओ, अने सातमू चेप्टर जे छे તે કંપનીનું વિસર્જન। આવી રીતે 7 ચેપ્ટરની અંદર એસપીનું આપણો બીજો ભાગ છે એ કમ્પ્લીટ થશે। તો લેક્ચર નંબર 1 આજ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટર જે પાંચમું છે તે બોર્ડની એક્ઝામની અંદર 11 માર્ક્સનું પૂછવામાં આવે છે, જેમાંથી વિભાગ A, વિભાગ B, વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ ઈ, આવી રીતના આ પાંચે પાંચ વિભાગમાંથી આપણે ક્વેશ્ચન પૂછવામાં આવે છે। વિભાગ એની અંદર 1 એમસીક્યુ, વિભાગ બીની અંદર 1 માર્ક્સનો ક્વેશ્ચન, વિભાગ સીની અંદર 2 માર્ક્સનો 1 ક્વેશ્ચન, વિભાગ ડીની અંદર 3 માર્ક્સનો 1 ક્વેશ્ચન અને વિભાગ ઈની અંદર 4 માર્ક્સનો 1 ક્વેશ્ચન। ટોટલ 5 ક્વેશ્ચન અને 11 માર્ક્સનું આપણું ચેપ્ટર છે એ રેડી કરવામાં આવેલ છે। તો આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણનું વર્ગીકરણ, તેમની માહિતી મેળવીશું અને પ્રસ્તાવના જે આપણો પોઈન્ટ છે તે એના વિશે સમજૂતી મેળવીએ। તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ વર્ગીકરણ જેમની અંદર જોઈએ તો પ્રસ્તાવના જોઈશું, ત્યાર પછી આપણે 5.1 સંચાલકો અને સંચાલક મંડળ, 5.2 સંચાલકોની સંખ્યા અને તેમનો ઓળખ ક્રમાંક, 5.2.1 સંચાલકોની સંખ્યા, સંચાલકોનો ઓળખ ક્રમાંક, 5.3 સંચાલકોની નિમણૂક અને તેમના પ્રકારો। સંચાલકોની નિમણૂકની વાત કરીએ તો એમાંનો પહેલો પોઈન્ટ છે સંચાલકોની નિમણૂક, 5.3.2 એમના પ્રકારો છે, એમાંનો પહેલો પ્રકાર સ્વતંત્ર ડિરેક્ટર, બીજો પ્રકાર મેનેજિંગ ડિરેક્ટર અથવા પૂર્ણ સમયના ડિરેક્ટર, ત્રીજો પ્રકાર નોમિની ડિરેક્ટર, ચોથો પ્રકાર વધારાના ડિરેક્ટર, પાંચમું વૈકલ્પિક ડિરેક્ટર, છઠ્ઠું ડિરેક્ટરનો સમય પૂરો થયા અગાઉ કંપનીની ખાલી જગ્યામાં નિમણૂક, સાતમો પ્રકાર નાના શેરહોલ્ડર્સ દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર, અને આઠમો પ્રકાર સ્ત્રી ડિરેક્ટર। આવી રીતે સંચાલકોના 8 પ્રકારો છે, તેમના વિશે માહિતી મેળવીશું। ત્યાર પછી 5.4 જે સંચાલકોની લાયકાતો અને ગેરલાયકાતો, 5.5 સંચાલકોની નિવૃત્તિ, સંચાલકનું રાજીનામું અને સંચાલકોના હોદ્દા પરથી દૂર કરવા, જે આ ત્રણેય પોઈન્ટ છે એને અલગ અલગ, 5.5.1 સંચાલકોની નિમણૂક, 5.5.2 સંચાલકોનું રાજીનામું, 5.5.3 સંચાલકને હોદ્દા પરથી દૂર કરવા, ત્યાર પછીનો જે પોઈન્ટ છે 5.6 ડિરેક્ટર પદનું ખાલી સ્થાન, જે 5.6 છે તે ડિરેક્ટર પદનું ખાલી સ્થાન, 5.7 સંચાલકોની સત્તાઓ, ફરજો અને જવાબદારીઓ, એમાંનો 5.7.1 સંચાલકોની સત્તાઓ, એમની અંદર જોઈએ તો 5.7.1.1 સંચાલકોને કંપની ધારા અન્વયે મળેલી સત્તાઓ, 5.7.2
संचालक ने आवेदन पात्र द्वारा मळेली सत्ताओ 5.7.1.3 संचालकों ने नियमन पत्र द्वारा मळती सत्ताओ। त्यार पछी 5.7 से एमनी अंदर बीजो पॉइंट संचालकोनी फरजो 5.7.3 संचालकोनी जवाबदारी 5.7.3.1 दीवानी जवाबदारी अने फौजदारी जवाबदारी 5.8 मैनेजिंग डिरेक्टर अंगेनी कंपनी धारानी जोगवायो एमनी अंदर 5.8.1 एमनी निमणूक केवी रीतनी करवामां आवे ते जोवानुं अने 5.8.2 मैनेजिंग डिरेक्टरनी लायकातो अने गैरलायकातो 5.8.3 मेहनताणु 5.8.4 मैनेजिंग डिरेक्टरनी सत्ताओ अने फरजो अने 5.9 मैनेजिंग अने डिरेक्टर वच्चेनो तफावत। टोटल विद्यार्थी मित्रों चेप्टर नंबर आपणुं 5 जे कंपनीना संचालको छे एमनी अंदर 9 पॉइंट आपणे जोवाना छे अने 11 માર્ક્સનું આપણું ચેપ્ટર છે। તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પ્રસ્તાવનાથી, તો કોઈ પણ ચેપ્ટર શરૂ કરીએ તો આપણે એમનો સારાંશ, એનો પ્રસ્તાવના વિશે આપણે ખાસ માહિતી મેળવવી જોઈએ। આપણે અત્યાર સુધી જોયું કે કંપની શેર બહાર કેવી રીતે પાડે છે, પછી શેર કેવી રીતે પોતાના શેરની ફેરબદલી કરી શકે છે, ત્યાર પછી આપણે ડિબેન્ચર આવ્યું હતું કે ભાઈ કંપનીને જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે ડિબેન્ચર બહાર પાડી અને તે કેવી રીતે નાણાં એકત્રિત કરી શકે છે, એના માટેની જે સેક્રેટરીઓ છે તેમની સત્તાઓ, તેમની લાયકાતો, તેમને કયા કયા કાર્યો કરવાના હોય, આ બધી જ માહિતી મેળવી હતી। પછી આપણો જે ચોથું ચેપ્ટર હતું સભ્યપદ, એની અંદર પણ આપણે ચર્ચા કરેલી હતી। હવે છે કંપનીના સંચાલકોનું શું કામ હોય છે, કંપનીના સંચાલકો છે એમને કેવી રીતની એની સત્તાઓ સ્થાપિત કરવામાં આવે છે, એમાં કેવા કેવા પ્રકારના ડિરેક્ટરો હોય છે, તેમનું મહેનતાણું કેવું હોય છે, તેમની લાયકાતો કેવી હોય છે, તેમની ગેરલાયકાતો કેવી હોય તો એમને કંપનીમાંથી હટાવવામાં આવે છે, આ બધા જ પોઈન્ટ આપણે ચેપ્ટર નંબર જે 5 છે એમની અંદર ચર્ચા કરીએ। તો પહેલો પોઈન્ટ આપણે જોઈએ પ્રસ્તાવનાનો, કંપની એક વિશાળ વ્યવસાયિક સંકુલ છે। આપણે બધા જાણીએ છીએ કે કંપની છે એક મોટું વિશાળ વ્યવસાયિક સંકુલ છે, કે આપણે LTD અથવા PVT લિમિટેડ કંપની અથવા પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, એ કંપની છે એ કેવી હોય છે, વિશાળ હોય છે, એ નાના પાયા પર કામ કરતી ન હોય, તેનું કાર્ય કેવું હોય છે, મોટું હોય છે, અને જે કંપની મોટું કાર્ય કરતી હોય એમને કંપનીના ધારાધોરણો મુજબ, કંપની ધારો 2013 છે એ પ્રમાણેના તમામે તમામ જે નીતિ નિયમો છે એમનું પાલન કરવાનું હોય છે। કંપનીનો જન્મ કંપની ધારાની જોગવાઈઓ અન્વયે થાય છે, એટલા માટે એનું વ્યક્તિત્વ કૃત્રિમ હોય છે। શું કીધું, આપણે કેમ આપણું નામ હોય છે એવી રીતનું કોઈ પણ કંપની હોય એમનું નામ રાખેલું હોય છે, અને નામને આધીન તમામ પ્રકારના નીતિ નિયમોનું પાલન થતું હોય છે। તો કંપની જે છે એ વ્યક્તિઓ દ્વારા જે ડેવલપ કરવામાં આવે છે, એટલે એનું વ્યક્તિત્વ છે કેવા પ્રકારનું છે, કૃત્રિમ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે। તે પોતાની જાતે કામ કરી શકતી નથી, કારણ કે કંપની છે એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, એટલે એનું કાર્ય પોતે જાતે નથી કરી શકતા, એને ચલાવવા માટે ડિરેક્ટરોની જરૂર પડતી હોય છે, એમને ચલાવવા માટે સંચાલકોની જરૂર પડતી હોય છે। તો આ તમામે તમામ લોકો છે એ કંપનીનો વહીવટ કરતા હોય છે અને કંપનીને ચલાવતા હોય છે। કંપનીની વ્યવસ્થા સ્વરૂપમાં માલિકો શેરધારકોની સંખ્યા વિશાળ છે, તેઓ આખા દેશમાં ફેલાયેલા હોય છે, શેર ફેરબદલી પર કોઈ નિયંત્રણ ન હોવાને કારણે તેમાં સતત ફેરફાર થતા રહે છે। શું કીધું કે કંપની છે એક એરિયા પૂરતી લિમિટ નથી હોતી, તેની મર્યાદા પૂરી થતી નથી, તે એક વિશાળ સંકુલ કીધું છે, એટલે કે તે આખા દેશમાં ફેલાયેલી હોય છે, એના શેરધારકો છે એ આખા દેશની અંદર ફેલાયેલા હોય છે। અને બીજું શું કીધું કે કંપનીનો જે શેર છે તમારે ફેરબદલી કરવા માટેના તેના પર કોઈ જ પ્રકારના નિયંત્રણો નથી, કોઈ વ્યક્તિ ગમે ત્યારે પોતાના શેર વેચી પણ શકે છે અને ગમે ત્યારે શેર ખરીદી પણ શકે છે, આની ઉપર
पर कोई ज प्रकारनुं नियंत्रण होतुं नथी। त्यार पछी आपणो त्रीजो पॉइंट प्रस्तावनानी अंदर विद्यार्थी मित्रो जोईए तो के कंपनीनुं कद विशाळ होय छे। कंपनीनी स्वरूपमां प्रत्यक्ष रीते मालिको द्वारा कंपनी संचालकीय बनतू नथी। आपणे पहला ज पॉइंटनी अंदर जोईए के कंपनी एक विशाळ संकुल छे तो कंपनीनुं कद से ई मोटा प्रमाणमां होय छे, तेथी तेनो वहीवट करवो, तेनुं संचालन करवुं ते कोई एक व्यक्ति अथवा पोते मालिको करी शकता नथी। आथी तेमनो वहीवट करवा माटे, तेनुं संचालन करवा माटे दरेक लेवल छे એમની ઉપર અલગ અલગ વ્યક્તિની નિમણૂક કરવી પડે છે અને અલગ અલગ વ્યક્તિને અલગ અલગ લેવલ ઉપર નિમણૂક કરે તે તેના હોદ્દા પૂરતું તેનું મેનેજમેન્ટ પણ કરવાનું હોય છે। આથી કંપનીનો વહીવટ કરવા પ્રતિનિધિઓની નિયુક્ત કરવામાં આવે છે। કંપનીનો વહીવટ કરવા માટે કોની નિમણૂક કરવામાં આવે છે તો કે કંપનીનો વહીવટ કરવા માટે પ્રતિનિધિઓની નિયુક્તિ કરવામાં આવે છે। ત્યાર પછી કંપનીનું કામકાજ આ પ્રતિનિધિઓના સમૂહ મારફતે થાય છે જેને સંચાલક મંડળ અથવા બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે। શું કીધું કે કંપની છે એનો વહીવટ કરવા માટે આખા દરેક લેવલ ઉપરના પ્રતિનિધિઓ હોય છે અને આ પ્રતિનિધિઓ છે તેનો સમૂહ તેને સંચાલક મંડળ અથવા બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે। આપણે એક માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછે કે સંચાલક મંડળ એટલે શું અથવા બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે શું, તો આપણે સમજાવવાનું કે કંપનીનું કામકાજ છે એટલે પોતાનો વહીવટ કરવા માટે પ્રતિનિધિઓની નિયુક્તિ કરવામાં આવે છે અને કંપનીનું કામકાજ આ પ્રતિનિધિઓના સમૂહ દ્વારા થાય છે, જે આ સમૂહ છે તેને સંચાલક મંડળ અથવા બોર્ડ ઓફ ડિરેક્ટર કહેવામાં આવે છે। ત્યાર પછી પ્રસ્તાવનાનો ચોથો પોઈન્ટ જોઈએ। કંપનીનો યોગ્ય રીતે વહીવટ કરવા માટે કંપની ધારાની કેટલીક જોગવાઈઓનું પાલન કરવામાં આવે છે। એટલા માટે કે કંપની છે પોતાનું સર્જન છે એ કંપની ધારાને અનુસરીને થયું છે, એટલે તેનો વહીવટ પણ કરવો હોય તો એના અમુક નીતિ નિયમો છે એ કંપની ધારાને અનુસરીને તેની જોગવાઈઓનું પાલન કરવું પડે છે। કંપની અસ્તિત્વમાં આવ્યા બાદ 30 દિવસમાં સંચાલક મંડળની પ્રથમ સભા યોજવી જોઈએ। જ્યારે કંપની અસ્તિત્વમાં આવે, કંપની પોતાના શેરહોલ્ડર છે રેડી તેને અથવા તેના પ્રતિનિધિ મંડળની જ્યારે કંપની શરૂઆત થાય ત્યારથી 30 દિવસમાં પ્રથમ સભા યોજવી જોઈએ। આપને ક્વેશ્ચન આવે કે ભાઈ સંચાલક મંડળની સભા કેટલા દિવસમાં યોજવી જોઈએ, તો સંચાલક મંડળની સભા 30 દિવસમાં યોજવી જોઈએ। ચોથો પોઈન્ટ, દરેક વર્ષમાં બોર્ડની ઓછામાં ઓછી 4 સભા યોજવી જોઈએ। ત્યાર પછી આપણે ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભાઈ કંપની છે એની બોર્ડની સભા એક વર્ષમાં કેટલી થવી જોઈએ, તો એક વર્ષમાં ઓછામાં ઓછી 4 સભા યોજવી જોઈએ। વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ કરીને દિવસો અને કેટલી સભાઓ કેટલા સમય પછી આવે છે એ ખાસ તમે આની અંદર યાદ રાખો, એટલા માટે કે આપણે MCQ અને એકુક માર્ક્સના ક્વેશ્ચનની અંદર પણ આવા ક્વેશ્ચન આપણે પૂછાતા હોય છે। સંચાલકે વ્યક્તિગત રીતે આવી સભામાં ભાગ લેવો જોઈએ, જો કોઈ કારણોસર વ્યક્તિગત રીતે ભાગ ન લઈ શકે તો નવા કાયદા અનુસાર વિડિયો કોન્ફરન્સ દ્વારા પણ સભામાં ભાગ લેવાની છૂટ આપવામાં આવેલી છે। એવું કીધું કે ભાઈ વર્ષની અંદર 4 જે સંચાલકોની સભા થાય છે, આ સભાની અંદર દરેક સંચાલકો છે એમણે ફરજિયાત હાજર રહેવાનું હોય છે, પણ અમુક કારણોસર રેડી કોઈ વ્યક્તિ હાજર ન રહી શકે તો એ કંપની ધારાના નવા નિયમ પ્રમાણે એ વ્યક્તિ જે સ્થળે હોય તે સ્થળે મીટિંગના તે સમયે કોન્ફરન્સ દ્વારા કોઈ પણ માધ્યમ દ્વારા જોડાય અને તેણે સભામાં હાજર રહેવું જોઈએ। ત્યાર પછી કંપની ધારો 2013 અનુસાર
सभा माटे ओछामां ओछे 1/3 अथवा ओछामां ओछा बे संचालको बेमांथी जे वधारे होय ते सभामां हाजर रहेवा जोईए। शुं के छे ते कंपनी धारो जे 2013 केनो छे एनी वात करे छे तो एनो नियम एवो छे के 1/3 अथवा ओछामां ओछा बे एटले विद्यार्थी मित्रों धारो के कंपनी नी अंदर 9 संचालको होय तो एनो त्रीजो भाग एटले 3 संचालको अथवा कंपनी नी अंदर धारो के 3 संचालको छे केटला टोटल 3 तो ओछामां ओछा 2 हाजर रहेवा जोईए अथवा धारो के 15 होय 20 होय 9 होय तो अथवा आना ત્રીજા ભાગના અને અથવા ઓછામાં ઓછા 2 આમાંથી જે વધારે હોય તે ધારો કે 3 સંચાલકો છે કેટલા તો એનો ત્રીજો ભાગ કરો તો એક જ સંચાલક થયો તો એક સંચાલક નહીં આમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો રહેવા જોઈએ 2 સંચાલકો હોવા જ જોઈએ સભાની અંદર એટલે આ કંપની ધારો 2013 જણાવે છે નવા કંપની ધારા મુજબ ઓછામાં ઓછા 1 ડિરેક્ટર પાછલા વર્ષમાં ભારતમાં ઓછામાં ઓછા 180 દિવસ માટે વસવાટ કરેલ હોવો જોઈએ શું કહેશે વિદ્યાર્થી મિત્રો કે જે નવો કંપની ધારો એવું કહે છે કે એક ડિરેક્ટર જે કંપની ધારો કે કંપનીની અંદર 3 ડિરેક્ટર છે એમાંથી ધારો કે ઓછામાં ઓછા 2 ડિરેક્ટર એટલે કે 2 ડિરેક્ટર તમારા હાજર રહ્યા એમાંથી પણ એક જે ડિરેક્ટર છે ભારતની કંપનીની અંદર ભારતની અંદર ઓછામાં ઓછા 180 દિવસ એટલે કે 6 મહિના કરતા વધારે સમયગાળો ભારતની અંદર એ રહેલ હોવા જોઈએ તો જ એ સંચાલક છે એ સંચાલક સભા છે એની અંદર હાજર રહી શકે ધારો કે 5 સંચાલકો છે કંપની સભાની અંદર પણ એમાંથી એક સંચાલક તો એવો હોવો જોઈએ કે છેલ્લા 6 મહિનાની અંદર ભારતમાં જ પોતે રહેલો રહેવો જોઈએ આમાંથી પણ આપણે એક ક્વેશ્ચન આવી શકે કે ભાઈ એક ડિરેક્ટર છે પાછલા વર્ષમાં ભારતમાં કેટલો સમય ઓછામાં ઓછો રહેવો જોઈએ તો પાછલા સમયની અંદર ભારતમાં ઓછામાં ઓછા 180 દિવસ માટે વસવાટ કરેલ હોવો જોઈએ ત્યાર પછી કોઈ પણ સંસ્થાના અસ્તિત્વ માટે 2 તત્વો અગત્યના છે ખાસ કરીને કોઈ કંપની હોય કે કોઈ તમે નાનો કોઈ બિઝનેસ ધંધો કરતા હોય કોઈ પણ લેવલની વાત કરીએ તો એનું જે અસ્તિત્વ હોય એના માટે 2 વ્યક્તિઓ ફરજિયાત હોય એક કે જેણે કંપનીને સ્થાપિત કરી છે એને કહેવામાં આવે છે માલિક ઓનર એક એ વ્યક્તિ હોય અને કંપની ધારો કે વિશાળ કદ હોય કે મિડલ લેવલ ઉપરનું કદ હોય તેનું જે સંચાલન કરતો હોય એને કહેવાય સંચાલન રેડી તો આ સંચાલક છે આ 2 વ્યક્તિઓ એની અંદર હોવા જોઈએ એક છે માલિક અને બીજું હોવું જોઈએ સંચાલન આપણે પૂછવામાં આવે કે કોઈ પણ સંસ્થાના અસ્તિત્વ માટે કયા 2 તત્વો અગત્યના છે તો કોઈ પણ સંસ્થાના અસ્તિત્વ માટે 2 તત્વો એમાંથી એક છે માલિક અને બીજો છે સંચાલન ત્યાર પછી જોઈએ કંપની સ્વરૂપમાં ઇક્વિટી શેરમાં રોકાણ કરનારાઓ માલિક છે જે પોતે રોકાણ કરેલ રકમનું જોખમ ઉઠાવે છે આપણે બીજી વાત કરીએ કે જે કંપની શેર બહાર પાડે અને જે વ્યક્તિએ અરજી કરેલી હોય છે અને તેમને કંપની તરફથી જેટલા શેર મંજૂર કરવામાં આવેલા હોય છે જેટલી રકમનો શેર મંજૂર કરવામાં આવેલ હોય એટલી માત્ર રકમ માટેનો તે કંપનીનો માલિક ગણવામાં આવે છે અને તે કંપનીનું જોખમ પણ ઉઠાવે છે એને તમામ પ્રકારના હકો મળતા હોય છે તો જે કંપનીની જે ઇક્વિટી શેરમાં રોકાણ કરનારાને શું કહેવામાં આવે છે માલિકો કહેવામાં આવે છે તે જે રકમ છે તે પોતાનું જોખમ ઉઠાવીને પોતે કંપનીમાં રોકાણ કરે છે કારણ કે કોઈ પણ કંપની એવી નથી હોતી કે બધી જ કંપનીઓ છે એ પ્રોફિટ કરતી હોય એમાં ઘણીવાર રિસ્ક પણ હોતો હોય છે કે લોકો પોતાના જોખમને આધારે કંપનીની અંદર રોકાણ કરતા હોય છે પછી પ્રોફિટ થાય કે લોસ થાય એ પછીની વાત છે પણ પહેલાં તેણે જોખમ ઉઠાવવું એ બાબત અગત્યની કહેવામાં આવે છે શેમાં રોકાણ કરતા હોય છે કંપનીના ઇક્વિટેરની અંદર ત્યાર પછી કંપનીનું સંચાલન કરતા ઉદ્ભવતા પરિણામ નફો કે નુકસાન માલિકને ફાળે જાય છે શું કીધું કે કંપનીનું સંચાલન કરતા હોય
અરે આવા ઉદ્ભવ તો નફો કે નુકસાન, કારણ કે માલિકો હોય છે એ પણ મોટો રિસ્ક લેતા હોય છે કે ભાઈ પહેલા એ શરૂઆત કરી દે, નફો જાય કે નુકસાન એ પછીની વાત છે. આ નફો થાય તો પણ માલિકના ઉપર આધાર રાખે છે અને નુકસાની જાય તો પણ માલિકની, આ બંને વસ્તુ માલિકના શિર ઉપર જવાબદારી હોય છે. કંપનીનું સારું સંચાલન નામ પ્રતિષ્ઠા અને નફા તરફ લઈ જાય છે. જે કંપની હોય એનો વહીવટ છે, વહીવટ કરતા જો સારો વહીવટ કરતા હોય, કંપનીને વર્ષે ને વર્ષે દિવસે ને દિવસે કંપનીને પ્રોફિટ કરતા હોય, જેથી પ્રોફિટ કરશે એટલે કંપનીનું નામ, કંપનીની ઇમેજ, જે પ્રતિષ્ઠા છે એમની અંદર વધારો લઈ જાય. અને ઘણીવાર એવી કંપનીઓ પણ હોય છે કે પોતાની પ્રતિષ્ઠાને આધારે, કંપનીના નામને આધારે પણ કંપનીઓ નફો કરતી હોય છે. તો આ મુખ્ય આધાર હોય છે સંચાલન. જો સંચાલન સારું હોય તો તમામ પ્રકારના ફાયદા કંપનીને પણ થઈ શકે અને કંપનીની અંદર રહેલા કોઈ પણ કર્મચારી હોય તો આ તમામ લોકોને તેમનો ફાયદો થઈ શકે છે. ત્યાર પછી વર્તમાન સમયમાં ઘણી બધી કંપનીમાં સંચાલકો જે તે કંપનીના શેરધારક સ્વરૂપે માલિકી ધરાવે છે અને યોગ્ય સંચાલકીય નીતિ તથા કાબેલિયતભરી વહીવટ કુશળતાથી કંપનીને સફળતાની ટોચ ઉપર પહોંચાડે છે. કે આજના સમયની અંદર ઘણી કંપનીના એવા સંચાલકો હોય છે કે જે શેરધારક સ્વરૂપે માલિકી પણ ધરાવતા હોય છે અને કંપનીના નીતિ નિયમોને આધીન કંપનીનું સરસ સંચાલન પણ કરતા હોય છે. એની પોતાની કાબેલિયત, પોતાની કુશળતા દાખવી અને સારું મેનેજમેન્ટ કરતા હોય છે, જેના કારણે પણ કંપની છે એ ટોચ ઉપર જતી હોય છે. અને આના મુખ્ય આધાર હોય છે કે જે તે સંચાલક છે તેની કુશળતા ઉપર હોય છે. જો પોતાને કામ કરવાની ધગસ સારી હોય તો તે પોતે સારું સંચાલન પણ કરી શકતા હોય છે. એ પોતાના માટે પણ ફાયદો છે અને કંપની માટે પણ ફાયદો છે. ત્યાર પછી ભારતમાં કંપની સ્વરૂપના સંચાલનમાં જુદા જુદા સમયે ફેરફાર થતા રહ્યા છે. વર્તમાન કંપની ધારા પ્રમાણે સંચાલક મંડળ એટલે કે છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા જ કંપનીનું સંચાલન થાય છે. સંચાલક મંડળને મદદ કરવા માટે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે. શું કીધું કે ભારતના કંપની સ્વરૂપમાં સંચાલન છે એ જુદા જુદા સમયે જુદા જુદા ફેરફાર થતા હોય છે. અને આની અંદર વાત કરીએ તો સંચાલક મંડળ દ્વારા આપણે વાત કરી કે ભાઈ દરેક સભ્યો હોય એનું સંચાલન કરે અને આ બધાનો સમૂહ એને સંચાલક મંડળ અથવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહેવામાં આવે છે. તો સંચાલક મંડળને મદદ કરવા માટે કોની નિમણૂક કરવામાં આવતી હોય છે? મેનેજિંગ ડિરેક્ટરની, જે કંપનીનો નાના પાયાથી કંપનીના ટોચ ઉપરનો વહીવટ કરતા હોય અને એની ઉપર જે દેખરેખ અને ધ્યાન રાખતા હોય આને કહેવામાં આવે છે મેનેજિંગ ડિરેક્ટર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરી કે પ્રકરણ વર્ગીકરણમાં વાત કરી કે આપણે 9 પોઈન્ટ ભણવાના છે. આપણું ચેપ્ટર નંબર જે 5 છે એ બોર્ડ એક્ઝામની અંદર 11 માર્ક્સની અંદર પૂછવામાં આવેલ છે. અને આપણે ત્યાર પછી પ્રસ્તાવના છે એમની અંદર દરેક પોઈન્ટ જોયા કે કેટલા દિવસની અંદર કંપનીની પ્રથમ સભા યોજવી જોઈએ, સભા છે વર્ષમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ, કંપની ધારા પ્રમાણે જો સભામાં સંચાલક હાજર ન રહી શકે તો એના માટે કેવી વ્યવસ્થા કરવી જોઈએ. આ તમામ જે નાના નાના પોઈન્ટ છે એક એક માર્ક્સની અંદર આવી શકે આવા પોઈન્ટ આપણે જે પહેલો આપણું જે લેક્ચર છે એમની અંદર આપણે પ્રસ્તાવનાની અંદર ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણો નેક્સ્ટ લેક્ચર આવશે એમની અંદર આપણે જોઈશું સંચાલક અને સંચાલકોની સંખ્યા અને તેમનો ઓળખ ક્રમાંક. એમની અંદર આપણે સંચાલકની વ્યાખ્યા વિશે ચર્ચા કરીશું. ત્યાર પછી સંચાલકોનો જે કાનૂની દરજ્જો છે કેવા પ્રકારનો, તો એક સંચાલક એક પ્રતિનિધિ તરીકે, ત્યાર પછી સંચાલક એક ભાગીદારી તરીકે, સંચાલક એક ટ્રસ્ટી તરીકે પણ હોઈ શકે અને સંચાલક એક કર્મચારી તરીકે પણ હોઈ શકે. આ પોઈન્ટ જોઈશું. ત્યાર પછી સંચાલકોની સંખ્યા
खानगी कंपनी माटे केटला संचालकोनी संख्या होय छे, जाहिर कंपनी माटे केटला लोकोनी संख्या होय छे अने एकल व्यक्तिनी कंपनी होय तेमने माटे केटले संचालकोनी संख्या होय ते पॉइंट अने आपणो 5.2.2 जे संचालकोनो ओळख क्रमांक ते पण आपणे जे लेक्चर नंबर 2 आवशे तेनी अंदर आपणे डिटेल मां चर्चा करीशुं। अने बीजी वात विद्यार्थी मित्रो के आपणे जे तमने आ तमारा डिस्प्ले ऊपर जे तमने देखाय छे ए आपणे मोटा भागनी वस्तु 80-90% से टेक्स्ट बुकनो ज आपणो सिलेबस छे तो अने अमुक चेन्जिस करा होय तो 5-10% अंदर चेन्जिस करेला हशे। अने बीजी बाबत के तमे विद्यार्थी मित्रों पीडीएफ पण तमे खास डिस्क्रिप्शन में जोई अने डाउनलोड करजो, ज्यारे जे लेक्चर जे दिवसे कम्प्लीट थाय त्यारे टाइम काढी अने एकवार पीडीएफ से तेने एकवार रीडिंग करवी, खास एटला माटे के तमे जो जेटलू बने एटलू रिविजन करो तो तमारा माटे वधारे मां वधारे फायदारूप साबित थतुं होय छे।